वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। धोरण 10 विषय गुजराती बधा विद्यार्थी भाइयों बहनों स्वागत छे। आगला लेक्चर नी अंदर आपणे मात्र विशेषण भणिया, संज्ञा नी आगळ लागे ए विशेषण, पण विशेषण नी पण आजूबाजू में लागे ए क्रिया विशेषण, जे क्रियापद नी आगळ लागशे। याद राखजो, फरी एक वक्त बोलू छू, संज्ञा नी आगळ लागे छे ने आपणे विशेषण कहीए छीए, एम क्रियापद नी आगळ लागे एने क्रिया विशेषण कहेवाय। विशेष्य एटले वस्तु व्यक्ति पदार्थनुं नाम, એમાં વધારો કરે એને શું કહેવાય? તો કે વિશેષણ કહેવાય। મેં તમને સમજાવ્યું તો ગુલાબને લાલ ગુલાબને પીળો ગુલાબને મોટો ગુલાબને સારો ગુલાબ, તો એ બધા વિશેષણ હતા। પણ કોઈ ક્રિયાપદ છે જે ક્રિયા થાય છે, જેનો હેતુ છે, એનું સ્થળ છે, એનો સમય છે, એ જે દર્શાવે છે એને ક્રિયા વિશેષણ કહેવાય। યાદ એટલું જ રાખવાનું કે ક્રિયાપદની આગળ લાગે ક્રિયા વિશેષણ। હવે ક્રિયા વિશેષણ માત્ર ક્રિયાપદની જ આગળ લાગે એવું ફરજિયાત નથી, એ સ્ટાર્ટિંગમાંય લાગે, એ વચ્ચે પણ લાગે અને ક્રિયાપદની આગળ પણ લાગે। કઈ રીતે ક્રિયા થાય એ ક્રિયા વિશેષણ કહેવાય। જોઈએ શું છે ક્રિયા વિશેષણ એટલે શું। તો કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે। ક્રિયાના અર્થમાં વિશેષતા લાવે, પછી તો જે શબ્દો ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ કે ક્રિયાનો સમય દર્શાવે તેમાં વિશેષતા લઈ આવે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે। ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તમને નોખા નોખા મળે છે, મેં આજે બગીચામાં તનતોડ કસરત કરી। તો પહેલી અંડરલાઈન છે આજે, આજેનો મતલબ થયો સમયવાચક ક્રિયા વિશેષણ। બીજી અંડરલાઈન એવી બગીચામાં, તો બગીચામાંનો મતલબ થયો સ્થળવાચક ક્રિયા વિશેષણ। ક્યારે કરી? તો કે આજે, તો સમયવાચક। જો હવે એમાં બહુ સમજવાનું, કસરત કરી, કસરત કરી એ એની ક્રિયા છે, ક્રિયાપદ છે। ક્રિયા ક્યારે કરી? તો કે આજે, તો આજે બરોબર સમયવાચક। ક્રિયા ક્યાં કરી? તો કે બગીચામાં, બગીચામાં મતલબ સ્થળવાચક। ક્રિયા કઈ રીતે કરી? તો કે તન તોડ મહેનતથી, તો તન તોડ એ રીતિવાચક। તો એક વાક્યમાં, જેમ એક વાક્યમાં એકથી વધારે સંજ્ઞા આવી શકે, એક વાક્યમાં એકથી વધારે વિશેષણ આવી શકે, એમ એક વાક્યમાં એકથી વધારે ક્રિયા વિશેષણ પણ આવી શકે, જેનું આ બેસ્ટ ઉદાહરણ તમારી સામે જ છે કે મેં આજે બગીચામાં તનતોડ કસરત કરી। પ્રકારને જોઈએ ને આપણે, તો પ્રકાર શું કહે છે? તો કે પહેલો પ્રકાર છે સમયવાચક ક્રિયા વિશેષણ। સમય હોવો જોઈએ, આપણને એમ થાય એક વાગે, બે વાગે, સવારનો, બપોરનો, રોંઢાનો, સાંજનો, મધ્યરાત્રિનો, આને સમય કહેવાય, એવું જરૂરી નથી, એ જ સમય છે, એનાથી વધારાના શબ્દો જે છે એ સમય જ છે। તો એવા શબ્દો કયા છે? તો પેલા વ્યાખ્યાને સમજીએ, જેમાં ક્રિયા થવાનો વિશેષ નિર્દેશ થતો હોય, સાંભળજો, જેમાં ક્રિયા થવાનો વિશેષ નિર્દેશ થતો હોય તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે। ક્રિયા ક્યારે થાય છે એ સમય, હવે હું તમે મારી ઘરે આવતા હોય, બરાબર, તમે ફોન કર્યો, પ્રદીપ સર અમે તમારી ઘરે આવીએ છીએ, હું એમ કહું ક્યારે આવો છો, ક્યાંથી આવો છો એમ નહીં,
ક્યારે આવો છો, તો ક્યારે શબ્દ જે વપરાયો એ કેના માટે થયો, સમય માટે. તો તમે કીધું અત્યારે, તો અત્યારે શું થયું, સમય થયો. એટલે આ વસ્તુ બહુ સમજવા જેવી છે, સમયવાચક ક્રિયા વિશેષણ. હવે તમને એમ થાય સાહેબ વાક્ય આપ્યું હોય તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ વિશેષણવાળું વાક્ય છે કે ક્રિયા વિશેષણવાળું વાક્ય છે, અથવા તો પ્રદીપ સર કઈ રીતે નક્કી કરીએ કે આ વાક્યમાં વિશેષણ ગોતવાનું છે ક્રિયા વિશેષણ ગોતવાનું છે. એનું બેસ્ટ ઉદાહરણ એ જ છે કે વાક્ય આપ્યું હોય ને એની સામે તમને પ્રશ્ન મૂક્યો હોય કે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો, આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર લખો, આપ્યું જ હોય. એટલે એમાં તમારે કોઈ વિચારવાનું નથી, કોઈ શંકા કરવાની નથી, કોઈ ડાઉટ ઊભા થતા નથી. સીધું જ વસ્તુ, સીધી જ વસ્તુ છે, સીધું જ વાક્ય છે. વાક્ય આપીને વિશેષણ માંગ્યું, વિશેષણ જ આપવાનું હોય, પછી ન્યાય એમનો કહેવાય કે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા આગળ ક્રિયા પણ આવે. કેમ કે ક્રિયાવાળું વાક્ય તો નીચે આપ્યું હોય, બે ફરજિયાત જ આવશે, યાદ રાખજો. વિશેષણ અને ક્રિયા વિશેષણ બે ફરજિયાત જ આવશે, એટલે એમાં પ્રશ્ન નહીં થાય. અને શોધવાનું પણ રહેશે અને પ્રકાર પણ દેખાડવાનો રહે. તમને એમ હોય કે અંડરલાઈન આપી દીધે, અંડરલાઈન આપશે અને અંડરલાઈન આપશે એટલે આપણે પ્રકાર ગોતી લેવું, તો એ તમારો વેમ છે, એ ભ્રમ છે. ને ભ્રમમાં જીવતો વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય, ભ્રમ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ભય લાગે, અને ભય લાગે એટલે વ્યક્તિ પાછો પડે. એટલે અહીંયા ભ્રમ કરવાનો જ નથી, ચોખ્ખું ગણિત જ છે, ચોખ્ખો જ હિસાબ છે. તો એવા વાક્યની અંદર એવા કયા શબ્દો આવે, વાક્યમાં એવા કયા શબ્દો આવે કે જેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ સમયવાચક ક્રિયા વિશેષણ છે, તો એ શબ્દોને વાંચું છું. ક્યારે, હમણાં, અત્યારે, હાલ, હવે, સદા, સર્વદા, નિરંતર, અવારનવાર, સતત, વારંવાર, હર હંમેશ, રાત દિવસ, કાયમ વગેરે, આ બધા શબ્દો છે સમયવાચક ક્રિયા વિશેષણ. ઉદાહરણને જોઈએ, અમે આજે પાછા જવાના હતા, તો અંડરલાઈન તો મેં આપી છે બેટા સમજવા માટે, તમને પરીક્ષામાં નહીં આપું. પરીક્ષામાં તો તમારે જ એ ગોતવાનું કે આજે એમ, કેમ કે એમાં તમારે નક્કી કરવાનું હોય. હવે એમ સમજી લ્યો, અમે આજે પાછા જવાના હતા, એમાં અંડરલાઈન આપી નથી, સામે મેં લીટો કરીને એમ કીધું ક્રિયા વિશેષણ શોધી પ્રકાર લખો, તો તમારે લખવાનું થાય આજે બરાબર સમયવાચક ક્રિયા વિશેષણ. જો તમે એમ લખશો કે સમયવાચક વિશેષણ, તો તમારો જવાબ સાચો હશે પણ માર્ક નહીં મળે. શું કામ? કેમ કે સમયવાચક વિશેષણ મેં ભણાવ્યું જ નથી અને આવતું નથી, સમયવાચક ક્રિયા વિશેષણ આવે છે. તો તમે ત્યાં ક્રિયા નહીં લખો તો અહીંયા માર્ક કટ થઈ જશે. પછી તમે એવો વેમ રાખો કે સાહેબ આપણે તો સાચું જ લખ્યું ને, ખાલી ક્રિયા જ નથી લખ્યું. આ તો એના જેવું થયું કે રાજકોટથી દિલ્હી જવું છે, ટ્રેનમાં બેઠા પણ ડબ્બા વગેરે જવું છે, એન્જિન વગેરે જવું, તો એન્જિન વગર તો કેમ પૂગે, ધક્કો મારો તો એનો પુગાડી શકો, કેમ કે જે છે એ એન્જિન જ છે, એ જ દરેક જગ્યાએ લઈ જાય. તો તમે સમયવાચક વિશેષણ લખો તો એનો કોઈ અર્થ નથી, તમારે સમયવાચક ક્રિયા વિશેષણ જ લખવું પડે. પણ જો એમ લખ્યું હોય કે અમે આજે પાછા જવાના હતા અને બાજુમાં એમ લખ્યું કે વિશેષણ શોધીને પ્રકાર લખો, તો વિશેષણમાં આવશે અમે, તો અમે આવ્યું એટલે શું, અમે, તમે, આપણે, તમે, હું, તું, પેલો, પેલી, પેલા, સાર્વનામિક વિશેષણ. એટલે આ એક વાક્યને બે રીતે પૂછી શકાય, આ ખાસ યાદ રાખજો. તમારે બેટા એટલું જ વિચારવાનું બધા ભાઈઓ બહેનોને કે સામે ડેશ આપીને પ્રશ્ન શું પૂછો છો. જ્યાં સુધી તમે પ્રશ્નને વાંચતા જ નથી, સમજતા જ નથી, ત્યાં સુધી તમે જવાબ કઈ રીતે લખી શકો.
सरनामू नथी तम जाहो केम, एम प्रश्न नहीं समझो तो जवाब कई रीते लखशो। अले विशेषण माग्यू छे के क्रिया विशेषण माग्यू छे ई तमारे नक्की करवानुं, अने नक्की वाचो तो थाय नतर थाय नहीं आ याद राखवानुं। बा बिचारी रात दिवस वैतरू करे, तो रात दिवस समयवाचक क्रिया विशेषण। ते क्यारनो बहार गयो छे, क्यारनो समयवाचक क्रिया विशेषण। हूँ कदी नहीं आवी शकू, कदी समयवाचक क्रिया विशेषण। हवे बेटा आवे छे रीतिवाचक क्रिया विशेषण, जेमां क्रियानी रीत दर्शावे तेने रीतिवाचक क्रिया विशेषण कहे छे। फरी बोलू छू, जेमां क्रियानी रीत दर्शावे तेने रीतिवाचक क्रिया विशेषण कहे छे। तो रीतिवाचकमां केवा शब्दो आवशे? हवे रीति एटले शुं? रीति एटले रीत। उदाहरण तरीके आपणे बधा भाईओ बहेनो छे એ ક્રિકેટ રમવા માટે ગયા, તો ક્રિકેટની અંદર એક બેને એમ કીધું કે સાહેબ છોકરાઓને જ ભાઈઓને જ બોલિંગ આવડે તો મને આવડે છે। મેં કીધું તો ચાલ બેન તું બોલિંગ કર, પણ મારે તો નેશનલ લેવલે મેચ રમાડવા તમને બધાને લઈ જવાના છે, આપણો મેચ નેશનલ લેવલે રમવાનો છે બરાબર, તો એ તમે કેવી બોલિંગ ફેંકો છો એની મારે રીત તો જોવી પડે ને, કઈ રીતે ફેંકો છો। તો તમે એમ કીધું કે સર હું આ રીતે આટલીથી આમ દોડીને પછી આ રીતે, તો તમે જે મને દેખાડો છો ને કઈ રીતે બોલિંગ ફેંકાય એ તમારી રીત છે, કઈ રીતે પ્લેડ કરાય તો એ તમારી રીત તમે મને બતાવી, તમારી દોડવાની ઝડપ કેટલી છે, એટલે જે કઈ રીતે થાય છે એ રીતિવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયાની રીત દર્શાવે એને રીતિવાચક ક્રિયા વિશેષણ છે કહેવાય। ઉપરના વાક્યમાં શું હતું? તો કે ક્રિયાનો સમય બતાવે તો સમયવાચક, એમ ક્રિયાની રીત બતાવે તો રીતિવાચક। રીતિમાં રસવાઈ દીર્ઘાઈ આવી રીતે જ આવશે જેમ લખેલું છે, રી દીર્ઘાઈ ને તી રસવાઈ, એમાં કોઈ મિસ્ટેક નહીં, કેમ કે ગુજરાતીની અંદર ગુજરાતી ભાષા છે અને ભાષાની અંદર રસવાઈ દીર્ઘાઈની ભૂલ નીકળે, તો રીતિવાચક ક્રિયા વિશેષણના શબ્દો કેવા જોવા મળે? આમ, જેમ તેમ, ચૂપચાપ, એકદમ, માંડ માંડ, ઝડપથી, ઝપટ, તરફ, એકાએક, જલ્દી, તરતો તરત વગેરે આવા બધા જોવા મળે। ચાલો આપણે ઉદાહરણ જોઈએ। વેકેશન જલ્દી પૂરું થયું, પૂરું થયું કઈ રીતે? જલ્દી, રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ, ઇમારત બની કઈ? રાતોરાત। રીતિ, સાહેબ પૂછે તો ફટાફટ જવાબ આપજો, તો જવાબ કઈ રીતે આપવાના? ફટાફટ। તો જવાબ આપવાની જે રીત છે એ રીત એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ। ચૂપચાપ સુશીલા સાંભળતી રહી, તો ચૂપચાપ એની રીત છે, તેણીએ અજંપામાં રાત વિતાવી તો અજંપો એ રીત છે। હવે આવે છે બેટા માત્રા સૂચક ક્રિયાવાચક વિશેષણ। હવે આ માત્રાથી એવું મતલબ થાય કે માત્રા બેમાં હતી, વિશેષણમાં હતી, માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ, માત્રા છે એ સંખ્યાવાચકમાં હતી, એ માત્રામાં આવા જ શબ્દો હતા અને ક્રિય વિશેષણમાં આવા જ શબ્દો છે, તો આ માત્રાવાચક ક્રિયા વિશેષણને અને માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણને ઓળખવામાં તમારે વાક્યને વાંચ્યા પછી ખબર પડે। અને શું માંગ્યું છે એ તો પ્રશ્નમાં આપવાના જ છે, જેમાં ક્રિયાના માપનો અર્થ દર્શાવ્યો હોય તેને માત્રા સૂચક ક્રિયાવાચક વિશેષણ કહે છે। ક્રિયાનો અર્થ બતાવ્યો હોય, કેવા શબ્દો હોય બેટા એમાં? ખૂબ, જરા, જરાક, બસ, તદ્દન, છેક, અતિશય, અત્યંત, અતિ, ઘણું, વધારે, અનહદ, ઓછી, એટલું, થોડું વગેરે, આ બધી વસ્તુ છે।
તો આ બધા શબ્દો છે એ શું બતાવે છે? તો કે માત્રા સૂચક ક્રિયાવાચક વિશેષણ બતાવે છે. એના ઉદાહરણ જોઈએ. એ પછી હું ફરી એકવાર આહવા ગયો, 10મા ચેપ્ટરનું છે. એ પછી હું ફરી એકવાર આહવા ગયો. એકવાર માત્રા બતાવી, એક જ વાર ગયો છું. મીઠા ભાત મને બહુ ભાવે, બહુ માત્રા સૂચક ક્રિયાવાચક વિશેષણ. નરેન થોડું ચાલે છે, થોડું. ડુંગરની પત્ની જરાક ચાલીને બેસી ગઈ, એમાં જરાક. હવે તમને એમ આપે નરેન થોડું ચાલે છે, સામે ડેશ કરીને કીધું કે આ વાક્યમાં વિશેષણ શોધીને પ્રકાર લખો, તો એ થોડું બરાબર માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ. હવે તમને લીટી આપીને એમ કીધું કે આની અંદર ક્રિયાવાચક વિશેષણ શોધીને પ્રકાર લખો, તો એ થોડું બરાબર માત્રા સૂચક ક્રિયાવાચક વિશેષણ. એટલે આ આ વસ્તુ એમ છે, વિશેષણ માગે તો સંખ્યાવાચક, ક્રિયા વિશેષણ માગે તો માત્રા સૂચક. ડુંગરની પત્ની જરાક ચાલીને બેસી ગઈ, એમાં જરાક. હવે આવે છે ચોથો પ્રકાર. પેલો ભણ્યા બેટા આપણે, પહેલો પ્રકાર ભણ્યા સમયવાચક, બીજો પ્રકાર ભણ્યા રીતિવાચક, ત્રીજો પ્રકાર ભણ્યા માત્રા સૂચક ક્રિયાવાચક, અને ચોથો ભણીએ છીએ અભિગમવાચક, જેને નિશ્ચયવાચક પણ કહી શકાય. નિશ્ચય એટલે ફાઇનલ ડિસિઝન, નક્કી, ચોક્કસ, આવા શબ્દો આવે. નકાર પણ આવે હો આમાં. વાક્ય શું છે કે વ્યાખ્યા શું કહે છે? જેમાં ક્રિયાનો નકાર અથવા નિશ્ચયનો અર્થ સૂચવાયો હોય તેને. નકાર અને નિશ્ચય બે જોવા મળે. ઉદાહરણ જોઈએ. તમે કાલે નક્કી આવજો. નક્કીનો નિશ્ચય મતલબ શું થયો? અભિગમવાચક અથવા નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. અમે પ્રયત્ન ચોક્કસ કરીશું. ચોક્કસ એ શું છે? નિશ્ચયવાચક અભિગમવાચક ક્રિયા વિશેષણ. કદાચ તમને આ વાત નહીં સમજાય, તો કદાચ અભિગમવાચક નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે, ખરેખર અભિગમવાચક ક્રિયા વિશેષણ. મારે અમદાવાદ અવશ્ય જવું જોઈએ, અવશ્ય. અભિગમવાચક નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. પાંચમો પોઈન્ટ છે બેટા સ્થાનવાચક. સ્થાન એટલે સ્થળ, સ્થળવાચક ક્રિયા વિશેષણ. વ્યાખ્યા શું છે? જેમાં ક્રિયા થનારા સ્થળને દર્શાવવામાં આવ્યું હોય. બોલું, બગીચાવાળું વાક્ય સૌથી પહેલાં મેં તમને એનું કીધું એમ. જેમાં ક્રિયા થનારા સ્થળને દર્શાવવામાં આવ્યું હોય તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહે છે. હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય, સાહેબ આ કેટલા માર્કમાં આવતું હોય છે? આ એટલું બધું છે તો આમાંથી પૂછાય કેટલા માર્કનું? માત્ર એક માર્કનું. પણ જેને પરીક્ષામાં પાસ થવું હોય ને બેટા, એને એક માર્કનું બહુ મહત્ત્વ હોય. મારી દ્રષ્ટિએ બે વિદ્યાર્થીઓને એક માર્કનું બહુ મહત્ત્વ હોય. એક તો જેને માત્ર ને માત્ર 33 જ આવ્યા છે, અને એક જેને 100માંથી 99 આવ્યા છે. આ બેયને મહત્ત્વ હોય. હોશિયાર વિદ્યાર્થીને એક માર્કનો અફસોસ એ હોય કે આ 100 આવ્યા હોત તો સારું હતું, એક માર્ક ક્યાં કપાણો, એને એમ એનું દુઃખ હોય. અને જેને 32 આવે ને એને એમ હોય કે આડું એક માર્કનું વિચારીને લખવું હોત ને તો 33 આવ્યા હોત તો અમારે પાછી પરીક્ષા આપવી ન પડે, તો આમાં ફેલ ન થત. આ બે વિદ્યાર્થીને આ એક માર્કનું મહત્ત્વ વિશેષ હોય. અને હું તો એમ કહું છું તમે આ બેમાંથી 99 વાળા છો, તમારે 100 કેમ લેવાને, એના માટે થઈને આ એક એક વસ્તુને શીખવી ફરજિયાત છે. આની પહેલાંના લેક્ચર્સમાં પણ મેં કીધું છે બેટા કે હું સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ અને કહેવત આની PDF મેં તમને ગ્રુપમાં મોકલી દીધેલી છે. હવે કદાચ એના વિડીયો મેં ન બનાવ્યા હોત તો ચાલત, પણ છતાં એના વિડીયો શા માટે બનાવ્યા? કે તમે લખશો અને સાંભળશો, બે રીતની ક્રિયા થશે ને એટલે ફટ કરતું યાદ રહી જશે. એટલા માટે મેં વિડીયો બનાવ્યા છે. કોઈ સમયને વેડફવા માટે, કોઈ ટાઈમપાસ કરવા માટે નથી બનાવ્યા. જે વિદ્યાર્થી નથી જોતા ને એનું તો દુઃખ છે જ મને,
પણ જે વિદ્યાર્થીઓ જોવે છે ને એની સાંત્વના પણ મને મળે છે કે ના આ વિદ્યાર્થીઓ જોવે છે, આ વિદ્યાર્થીઓ ભણે છે, આ બેન ભણે છે, આ ભાઈ ભણે છે, એનો હરખ પણ છે અમને કે અમે જે મહેનત કરીએ છીએ ને એ પાણીમાં નથી જાતી. તમે વિચાર તો કરો કે જે વિદ્યાર્થીઓ ભણવામાં અત્યારે લાઈવ લેક્ચર જે વિદ્યાર્થીઓ આ યુટ્યુબની અંદર જે આ વિડીયો જોતા નથી બેટા, એ વિદ્યાર્થીઓને પાછું ભણાવવામાં આવશે કે નહીં આવે એની એને ખબર છે? તમને દરેક સૂચન સાહેબ આપતા રહીએ છે, સર દ્વારા દરેક સૂચનો તમને મળે જ છે. ચોક્કસ એમ નિશ્ચય વાચક ક્રિયા વિશેષણથી જ તમને સમજાવવામાં આવે છે કે આમ જ થશે, આમ જ હશે, આ જ લખવાનું છે, આ જ વાંચવાનું છે. મારે આ કમ્પ્લીટ જોઈએ, ફેરબુક કમ્પ્લીટ જોઈએ, પ્રશ્ન જવાબ પાકા જોઈએ, ઓલો દાખલો કમ્પ્લીટ જોઈએ, આ સૂત્ર પાકું જોઈએ. તો જો શિક્ષક એક ગુરુ આટલું ધ્યાન આપતા હોય તો શું ગુરુના વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન ન આપી શકે? એ ગુરુના શિષ્ય સારું ધ્યાન ન આપી શકે? આ ક્વેશ્ચન માર્ક હું તમારી સામે મૂકવા માગું છું. જે વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો વિડીયોને જોવે છે, સમજે છે, એના માટે મારું વાક્ય છે જ નહીં, એને મારી આ સલાહની જરૂર નથી. જે વિદ્યાર્થીઓ એક્ટિવ છે એને તો મારે એટલું જ કહેવાનું કે ચોપડીની અંદર ક્રિયા વિશેષણ ગોતીને પાકું કરી લે તો એ કરી જ લેવાના છે. પણ આ વિડીયો હું બધા માટે બનાવું છું અને બધાની અંદર જે ધ્યાન આપે છે ને એને તો સેલ્યુટ છે જ, એને તો સલામ છે જ આપણી, પણ નથી ધ્યાન આપતા ને ત્યાં થોડુંક દુઃખ પણ છે કે વિદ્યાર્થીઓને પાછું સમજાવશે કોણ, એવો સમય આપશે કોણ, ધ્યાન આપો. જે ધ્યાન નથી આપતા એને તમે સજાગ કરો, એને જાગૃત કરો. આપણે જાગૃત થઈને ભણવાનું છે, આપણે જાગૃત થઈને ક્યાં યુદ્ધ કરવા બાંધવા નથી જવાનું. નકરે એમ થાય સાહેબ આપણે બાંધવા હાટું થઈને શું કામ કોઈ જાગૃત કરવા જોઈએ, એવું તો છે નહીં. સારા માટે જો જગાડવા પડતા હોય ને તો જગાડાય. જે કંઈ સમજૂતી આપું છું એ તમારા માટે છે, આમાં એક રૂપિયાનો પણ અમને ફાયદો નથી, તમને સલાહ આપવાથી અમને કાંઈ ફાયદો નથી. ફાયદો તમને જ છે, સલાહ તમારી છે ને ફાયદો તમારો જ છે. એટલે ઘણા વિદ્યાર્થીને એમ થાય કે હવે આ વિશેષણ ક્રિયા વિશેષણ બે માર્કમાં પૂછાય, હવે આમાં આપણે જાય વિડીયો જોઈ કે ન જોઈ, આમાં આવડે કે ન આવડે, ઘોયરા બે માર્ક. પણ એ ખબર છે કે 30 આવશે ત્યારે, 31 આવશે ત્યારે આ બે માર્ક ઘોયરા કરો છો ને, આ બે માર્કને તમે જતા કરો છો ને, એ જ બે માર્ક તમારા તૂટતા હોય. ઘણા વિદ્યાર્થીની માનસિકતા એવી હોય છે બેટા, વિદ્યાર્થીઓ એવું મગજમાં સેવ કરીને સ્થિર કરીને બેસી ગયા હોય બે માર્ક ન આવ્યા તો શું ફેર પડે, પણ જ્યારે 31 આવે ને ત્યારે આ બે માર્ક ન હોય ને એનો ફેર પડે, પાછી ગુજરાતીની પરીક્ષા આપવી પડે. અને કોઈને તમે એમ કહો ને કે હું ગુજરાતીમાં ફેલ થયો, સામે વળો સમજી જાય કે આ કેટલો હોશિયાર હશે એમ, અથવા કેટલી હોશિયાર હશે એમ. ગુજરાતી જેવા વિષયમાં જે જન્મથી જ આપણા લોહીમાં જે ભાષા વણાઈ ચૂકેલી છે, જે રગે રગમાં એક એક શબ્દ પડ્યો છે, એવી ગુજરાતી જેવી લેંગ્વેજમાં તમે ફેલ થાવ તો પછી બીજા વિષયનું તો સમજવાનું જ શું. કોઈ તમને પૂછે કેટલા વિષયમાં ફેલ થયો તો કે 3. કયા વિષયમાં? એમાં જો તમે ગુજરાતીનું નામ લ્યો એટલે પછી સામેવાળો એમ કે હવે બે વિષય મારે નથી જોવો ભાઈ, ગુજરાતીમાં ફેલ થયો હોય તો પછી પૂરું થઈ ગયું. એટલે ગુજરાતી જેવા વિષયમાં તમે ફેલ થાવ એટલો મને ફિટ નથી, અન્યને તો ન ગમતું હોય તો મને કેમ ગમે, કેમ કે હું ગુજરાતી ભણાવું છું. ઘણી વખત વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય સાહેબ બોર્ડમાં કેમ નથી સમજાવતા, પણ બોર્ડમાં નથી સમજાવતો કેમ કે ઘણી વખત કોઈ વિદ્યાર્થીને બોર્ડમાં સમજાવેલું દેખાય, વચાય ન વચાય, પણ આ તો તમારી સામે જ છે. આ તો તમે સ્ક્રીનશોટ પાડીને ફોટોને બેક ટુ બેક લાઈનમાં 1, 2, 3, 4 નંબર આપીને તમે લખી શકો. 5મું સમજીએ, સ્થાનવાચક એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયા થનારા સ્થળને દર્શાવવામાં આવ્યું હોય. સ્થળમાં કેવા કેવા શબ્દો વપરાશે? અંદર, બહાર, નજીક, પાસે,
दूर, ऊपर, नीचे, अहीं, ज्यां, क्यां, आसपास, उगमना, आथमना वगैरह शब्दों थी स्थल बतावे। उदाहरण जोईए, धड़कते हृदये ते अंदर गयो, अंदर एटले स्थलवाचक क्रिया विशेषण। भूल नहीं करवानी, स्थलवाचक विशेषण लखवानुं ज नहीं, क्रिया विशेषण ज लखवानुं। सुशीलाए नीचे जोयुं, स्थलवाचक नीचे, स्थलवाचक एने दूर नवी दुनिया वसावी हती, दूर, स्थलवाचक क्रिया विशेषण। तू आनंद ने अहीं मोकलजे, अहीं एटले स्थल। कनोजे गेस्ट हाउस नजीक कार रोकी, नजीक एटले स्थल। હવે આવે છે ક્રમ, પેલું માત્રા હતું, આગળ હતું એ માત્રા હતું, આ ક્રમ છે। ક્રમ એટલે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ પણ આવે છે, એમ ક્રમવાચક ક્રિયા વિશેષણ પણ આવે છે। અને મેં તમને કીધું આને કેમ ઓળખવાના, તો કે પ્રશ્ન આપ્યો જોઈ, વિશેષણ માગે તો ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, અને ક્રિયા વિશેષણ માગે તો ક્રમવાચક ક્રિયા વિશેષણ। જેમાં ક્રમ દર્શાવ્યો હોય એ ક્રમવાચક ક્રિયા વિશેષણ। ક્રમમાં કેવા શબ્દો હોય, પૂર્વે, પહેલાં, અગાઉ, પછી, આગળ, પાછળ, આરંભે, અંતે, છેવટે, છેલ્લે વગેરે। ઉદાહરણને જોઈએ, પહેલાં ચા પી લ્યો, પછી દાંતણ કરજો, ર ઉપર લીટો માર્યો એટલે દાંતણ નો લખતા દાંતણ આવશે, તો પહેલાં અને પછી એ ક્રમ થઈ ગયો। અથવા પહેલાં દાંતણ કરી લ્યો પછી ચા પીજો તો એ ક્રમ થઈ ગયો, તે અમારી આગળ ચાલ્યા જતા હતા, આગળ એ ક્રમ થઈ ગયો। તેનું વાક્ય પૂરું થતાં પહેલાં મેં કહ્યું, પહેલાં એ ક્રમ થઈ ગયો। જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા, આગળ એ ક્રમ થઈ ગયો। છ ક્રિયા વિશેષણો છે બેટા। ક્રિયા વિશેષણ એટલે શું, તો કે ક્રિયાપદનો રીત હોય, એનું હેતુ હોય, એનું સ્થળ હોય, એનો સમય હોય, એનો અભિગમ હોય, અને ક્રિયાવાચક ક્રિયા વિશેષણ કહેવાય। ક્રિયા વિશેષણની અંદર આપણે સમયવાચક ક્રિયા વિશેષણ ભણ્યા, રીતિવાચક ક્રિયા વિશેષણ ભણ્યા, માત્રા સૂચક ક્રિયા વિશેષણ ભણ્યા, અભિગમ એટલે કે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ ભણ્યા, સ્થાન એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ ભણ્યા, અને ક્રમવાચક ક્રિયા વિશેષણ ભણ્યા। હવે આમના ઉદાહરણો છે, મહત્વના ઉદાહરણો છે। આ મહત્વના ઉદાહરણો આપણે પછીના લેક્ચરમાં જોશું। તો આ સાથે જ આપણે આ લેક્ચરને વિરામ આપીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મહાદેવ હર, જય ભગવાન।